જૂનાગઢમાં રખડતા માલ ઢોળના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક તરફ ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તા પર આડેધડ પાર્ક કરેલા અડચણરૂપ વાહનોને ટોઈંગ કરીને વાહન માલિકોને દંડ ફટકારવામાં આવે છે, તો બીજી તરફ સ્વચ્છતા અને સફાઈ મુદ્દે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા નક્કર કામગીરી કરવા અંગે તખ્તો તૈયાર થઈ ગયા છે, જેને લઈને અનેક વોર્ડમાં કમિશનર શ્રી તુષાર સુમેરાએ વિઝિટ કરી હતી, પરંતુ સફાઈ કામદારો અને વોર્ડ ઇન્સ્પેક્ટરોની બેદરકારી સામે આવતો કિસ્સો બહાર આવ્યો છે. હાલ જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં ગાય માતાઓ રસ્તા ઉપર અડીંગો જમાવી બેઠા હોય છે, તો બીજી તરફ જૂનાગઢ મહાનગરના રહીશો દ્વારા પોતાના ઘરમાંથી નીકળતો કચરો જ્યાં ત્યાં રોડ પર ઠાલવવામાં આવતા ગૌશાળા જેવું ગોકળિયું જૂનાગઢ હોય એવું કેમેરામાં કેદ થયું છે, જેને કારણે રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને ચાલીને જતા રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ભૂતકાળમાં પણ રસ્તે રઝળતા ઢોરના કારણે અનેક લોકો મોતે પણ ભેટ્યા છે, ત્યારે સ્થાનિક લોકોએ પણ સમજદારી દાખવી પોતાનો કચરો પોતાના જ ડસ્ટબિનમાં રાખવો જરૂરી બન્યો છે, જેને લઈને રસ્તા પર ગંદકી પણ ફેલાશે નહીં ત્યારે રસ્તા પર રખડતા ઢોરને સત્વરે મહાનગરપાલિકા તંત્ર ચોક્કસ જગ્યાએ વ્યવસ્થા કરે અથવા માલ ઢોરના માલિકોને પકડી દંડનીય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જી બધું આજે જૂનાગઢ દરેક જગ્યાએ જે ગૌ માતા રોડમાંથી નીકળે અને મોટા મોટા ટ્રકો હોય છે, વાહનો હોય, એ ગાયને લગાડી પણ દે છે, ગાયો જખમી પણ થાય છે. આ સરકાર ગુજરાતની ગાયના નામ માટે ફક્ત મત જ લે પણ એની કાયમી વ્યવસ્થા થવી જોઈએ. એ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી થતી ગાયોને હાચવવા માટે. ગાયો રોડમાંથી આવી અને માણસોને નુકસાન ના પહોંચે, વૃદ્ધોને લગાડે નહીં, બાળકોને ના લગાડે, અવરને અવર હોસ્પિટલની અંદર ગાયોના લાગવાથી માણસના મૃત્યુ થાય જેવા બનાવો પણ બન્યા છે. આ સરકાર છે જરી પણ ગાય માટે ધ્યાન નથી દે. જ્યારે ટ્રાફિકનો એટલો બધો કંટ્રોલ કરવામાં આવતો હોય, ગાડીને ડિટેક્ટ કરવામાં આવતી હોય, ત્યારે આ રખડતા ગૌ માતાને મેલનાર માણસો માટે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી. અમે તો સરકારમાં એ જ માંગણી કરીએ કે ભાઈ ગાય માતા રસ્તામાં રખડવી ના જોઈએ અને એ પ્લાસ્ટિક ખાઈ અને એના મૃત્યુ ના થવા જોઈએ, વાહનો એને લગાડી ના દે, એટલે સરકારે એને કાયમી ઉકેલ થાય અને ગાય માતાનું રક્ષણ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને ગાયને રોડમાંથી આવવું ના પડે. જવાહર રોડ સાઈડના ઓટામાં તમે જુઓ તો 200-500 ગાયો બિચારી આ રસ્તાની અંદર બેઠી હોય છે, રસ્તાની અંદર અવરનવર અકસ્મારો થાય છે. તો આ અકસ્મારો સરકારે બંધ કરવા જોઈએ અને કાયમી ઉકેલ લાવવો જોઈએ. અત્યારે જે આપણે ઝુંબેશ ચલાવો છો જે સફાઈ અભિયાનને લઈને, સાહેબ આગામી દિવસોમાં કઈ રીતની હવે રહેશે અને શું દંડનીય કાર્યવાહી થવાની છે? જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી હાલે સ્વચ્છતા માટેની એક ઝુંબેશ અને કેમ્પેઇન ચાલી રહી છે. અમે એક કમિશનર તરીકે હું અને મારો સંપૂર્ણ સ્ટાફ અમે ફિલ્ડમાં જઈએ છીએ અને સ્વચ્છતાના જ્યાં જ્યાં અમને પ્રશ્નો જણાય છે ત્યાં અમે ઓન ધ સ્પોટ નિકાલ કરવા પ્રયત્ન કરીએ છીએ. આ બાબતમાં જે લોકો બેદરકારી માટે જણાયા છે, કરતા હોય એવું જણાય છે, એમની સામે પણ અમે એક્શન લીધા છે અને નોટિસીસ ઇસ્યુ કરી છે. અમે એનામાં પણ સ્ટ્રિક્ટ એક્શન લેવા જઈ રહ્યા છીએ. આપની ચેનલ થકી હું જૂનાગઢની પ્રજાને અપીલ કરું છું અને વિનંતી કરું છું કે આપણે આપણા કચરાને અને આપણો જે વેસ્ટ નીકળે છે એને સારી રીતે મેનેજ કરીએ. આપણે રોડ પર આપણો કચરો નાખવાનો નથી થતો. આપણા કચરાને આપણે કચરા પેટીમાં રાખીએ ઘરની, અને જ્યારે અમારી ટિપર વાન આવે છે, જ્યારે વાહન આવે છે, ત્યારે વાહનમાં નાખીએ. મારા પોતાના આટલા દિવસોના અનુભવ પછી હું કહી શકું કે એક મેજર પ્રોબ્લેમ જે આપણે ફેસ કરીએ છીએ એ છે કે કચરો જ્યાંને ત્યાં રોડ ઉપર અને એ બધે નાખવામાં આવે છે. અંતે મિત્રો, સ્વીપર્સ જે આવે એ એટલું બધું સ્વીપ તો ના કરી શકે કે જ્યાં આપણે જે કચરો નાખતો હોય એ બધો અંદર લઈને આખો દિવસ જઈ શકે. અંતે આપણે આપણા ઘરનો કચરો તો આપણા વાહનમાં જ જવો જોઈએ. આપણે ત્યાં ડોર ટુ ડોર કલેક્શન માટે વાહનની વ્યવસ્થા કોર્પોરેશનને કરેલી છે અને એ રેગ્યુલર આવે છે. એની સાથે સાથે હવે અમે થોડા દિવસમાં એની ઉપર એક સોંગને એ વાગતું સ્વચ્છતાનું કરી દઈશું, એટલે દૂર હશે, 100-101 મીટર દૂર વાહન હશે તો પણ ઘરમાં ખબર પડશે કે સ્વચ્છતાના ખાસ કરીને ડોર ટુ ડોર કલેક્શનના વાહન આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા હવે જે આયોજન છે એ છે કે અમને જ્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરી છે, અમે માર્ગદર્શન આપીએ છીએ, ડોર ટુ ડોરની વ્યવસ્થા કરી છે, હવે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનાગઢ દ્વારા જે પબ્લિક હેલ્થ બાયલોઝનું અમલીકરણ થયું છે એ પ્રમાણે જે લોકો જાહેરમાં કચરો કરતા જણાશે,
જે લોકો પોતાના કચરાને અસ્તવ્યસ્ત રીતે નાખતા અને ગંદકી કરતા જોવા મળશે એમને 250 રૂપિયાથી શરૂ કરીને દંડ કરવામાં આવશે. કોર્પોરેશનની ટીમો દ્વારા છેલ્લા લગભગ 5-1 દિવસથી એક ધારા અમારી દંડ માટેની પણ કેમ્પેઇન ચાલી રહી છે અને જેમાં ખૂબ સારી રીતે અમને સહયોગ પણ મળી રહ્યો છે અને હવે અમને એના રિઝલ્ટ્સ જોવા મળે છે. અંતે આપણા જૂનાગઢને સ્વચ્છ કરવું એ આપણા બધાની જવાબદારી છે. એક તંત્ર તરીકે ફક્ત કોર્પોરેશન નહીં, સ્વચ્છતા એ એક ધર્મ છે અને આપણા બધાનો ધર્મ છે એવું માનીને આપણે ચાલીએ. ગવર્મેન્ટનું પણ મિશન હોય અને નાગરિકોનું પણ મિશન હોય. અમારી ઈચ્છા છે કે સ્વચ્છતા સર્વેક્ષણ 2020 આવે, એની અંદર જૂનાગઢ આજે જે રેન્ક છે એનાથી ઓછામાં ઓછા 100 રેન્ક ઉપર જમ્પ કરીને આવે અને આપણે ગર્વથી જૂનાગઢની પ્રજા કહી શકે કે વી આર વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ વેરી મચ. પરેશભાઈ બુધપટ્ટી, KTV ન્યૂઝ, ગુજરાતી, જૂનાગઢ.